स्टैंडर्ड 12th विषय अकाउंट पार्ट 2 चैप्टर 5 गुणोत्तर अने विश्लेषण दाखला नंबर 7 छे। तो दाखला नंबर 7 नी आपणे रकम जोईए। वांचू छू दाखलानी रकम। नीचे आपेल વિગતોના આધારે ચોખ્ખા નફાનો ગુણોત્તર ગણો। તો ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનું છે આપણે। તો પહેલા તો સૌપ્રથમ ચોખ્ખા નફાનો ગુણોત્તર જે શોધવાનો હોય તેનું સૂત્ર આપણે લખવું પડે। તો ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર શું? તો કે કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100। તો આપણે અત્યારે હાલમાં જે વસ્તુ આપણી પાસે છે તે લખી દેવાનું, જો ગુણ્યા 100 છે ચોખ્ખું વેચાણ। તો દાખલાની રકમમાં આપણે જોઈએ ને તો ચોખ્ખું વેચાણ આપણને મળી જાય, જો વેચાણ છે, વેચાણ 6 લાખ રૂપિયા। હવે વેચાણ પરત નથી, વેચેલ માલની પડતર છે, જોઈ શકો તમે વેચેલ માલની પડતર છે, નાણાકીય ખર્ચા છે, પણ વેચાણ છે, વેચાણ પરત હોત તો ચોખ્ખું વેચાણ તમારે શું કરવું પડે? વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરો તો ચોખ્ખું વેચાણ મળે, પણ અહીં આગળ વેચાણ પરત છે નહીં, તો તમારે આ વેચાણને ચોખ્ખું વેચાણ સમજવાનું અને 6 લાખ રૂપિયા ત્યાં લખી દેવાના। તો અહીં આગળ સૂત્રમાં આ ફોર્મ્યુલા આપણી જે છે તેમાં 6 લાખ રૂપિયા હું લખી દઉં છું। પણ હવે શોધવાનું છે કરવેરા પછીનો ચોખ્ખો નફો। તો કરવેરા પછીનો ચોખ્ખો નફો શોધવો હોય તો શું કરવાનું? તો કે એના માટે તમારે આ ફોર્મેટ છે, એ ફોર્મેટ દિમાગમાં યાદ રાખવાનું, અને આ જ કંપનીના વાર્ષિક હિસાબોની અંદર પણ આપણે આ શીખીને આવેલા છે નફા નુકસાન ખાતામાં, એટલે આવી કોઈ તકલીફ તમને નહીં આપે। તો કે પહેલું શું કરવાનું? તો કે વેચાણ પ્લસ બિન કામગીરીની આવકો, વ્યાજ, ડિવિડન્ડની ઉપજ, મતલબમાં અધર ઇન્કમ હોય, જે ધંધા સિવાયની ધંધાની બહારની જે આવક હોય તે બિન કામગીરીની આવક કહેવાય। તો વેચાણ આપણું કેટલું છે તે જો, અહીં 6 લાખ હમણાં જ લખ્યું હતું આપણે, તો કે જો વેચાણ છે 6 લાખ, તો અહીંયા આગળ હું લખીશ વેચાણ 6 લાખ રૂપિયા। તો વેચાણ મેં 6 લાખ રૂપિયા લખી દઉં છું। પછી બિન કામગીરીની આવકો, બિન કામગીરીની આવક એટલે ધંધાની બહારની હોય ને તે, તો બિન કામગીરીના ખર્ચા છે, આ બધા ખર્ચા છે, અરે વ્યાજ અને ડિવિડન્ડ, આ ધંધામાંથી કમાયેલું ના કહેવાય, ધંધાની બહારની વસ્તુની આવક કહેવાય। તો 45,000 રૂપિયા છે, તો અહીંયા આગળ લખી દઉં છું 45,000 રૂપિયા। તો 6 લાખ વત્તા 45,000 કરીશ તો કુલ ઉપજ મન મળી જશે 6,45,000, એટલે આ કુલ ઉપજો કહેવાય, આ શોધી ને હમણાં 6,45 તે। પછી આપણે સૂત્ર પ્રમાણે જઈએ તો શું છે અહીં આગળ જો, એટલે પહેલાં તો આપણે વેચાણની એક આવક અને બિન કામગીરીની આવક, આ બે આવકો ભેગી કરવાની, પછી શું? તો કે વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને બિન કામગીરીના ખર્ચા, તો આ 4 ખર્ચા આપણે લખવાના હોય। તો વેચેલ માલની પડતર પણ દાખલામાં બેઠી આપણને આપેલી છે, તો આપણે અહીંયાથી જોઈને લખવાનું, જેટલી વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ છે એટલી લખવાનું। તો વેચેલ માલની પડતર તમે જોઈ શકો, અરે જો વેચેલ માલની પડતર 3,25,000, તો હું અહીં આગળ લખી દઉં છું વેચેલ માલની પડતર 3,25,000। પછી છે કામગીરીના ખર્ચા, તો કામગીરીના ખર્ચમાં શું આવી શકે? તો જો આ કામગીરીના ખર્ચમાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારીઓને લગતા ખર્ચા, ઘસારો અને માંડી વળવાની રકમોનો સમાવેશ થાય છે। તો આપણે કામગીરીના ખર્ચ શોધીએ, તો કામગીરી ખર્ચ અહીંયા આગળ આપણે સૂત્રમાં છે ને કામગીરીના ખર્ચા, તો કામગીરીના ખર્ચામાં આપણે અહીંયા આગળ જોયું પહેલું, તો કામગીરીના ખર્ચમાં વહીવટી એટલે ઓફિસના ખર્ચા જોવાના। તો પહેલાં અહીં જુઓ ઓફિસના, એટલે વહીવટી ખર્ચા જો કેટલા છે, 75,000, તો અહીંયા લખું છું વહીવટી ખર્ચ 75,000। ચલો પછી વહીવટી ખર્ચ, પછી વેચાણ વિતરણ ખર્ચા, તો જો વેચાણ ખર્ચા, વેચાણ ખર્ચા, વિતરણ ખર્ચા અલગ અલગ હોય, ભેગા આપ્યા છે નથી, વિતરણ ખર્ચા નથી આપ્યા, તો વેચાણ ખર્ચા એ જ લખી દેવાના 52,000 રૂપિયા। વેચાણ ખર્ચા 52,000, ચાલો પછી છે કર્મચારીઓને લગતા ખર્ચા,
તો આપણે વહીવટી ખર્ચા લખી કાઢ્યા, વેચાણ વિતરણ ખર્ચા લખ્યા. કર્મચારીને લગતા ખર્ચા કોઈ દેખાતા નથી. પછી છે ઘસારો તથા માંડી વડેલ રકમ. અહીંયા આગળ ઘસારો અહીંયા આપ આપેલો છે 48,000, તો ઘસારો 48,000 હું લખી દઉં છું. પછી આ બીજું તો માંડી વાળવાની રકમનો સમાવેશ થાય છે, પણ અહીં આગળ કોઈ રકમ માંડી વાળેલી છે નહીં તો આપણે એ લખવાની નથી. તો આપણે આનો સરવાળો કરી દેવાનો. તો 10 ને 5 15, તો 1,75,000 રૂપિયા કામગીરીના ખર્ચા થાય છે. તો અહીં આગળ હું કામગીરીના ખર્ચાની અંદર 1,75,000 લખી દઉં છું. પછી નાણાકીય ખર્ચા ત્રીજા નંબરમાં, તો રકમમાં આપણને નાણાકીય ખર્ચ જોઈ લો આપેલા જ છે. જો નાણાકીય ખર્ચા 85,000, તો નાણાકીય ખર્ચા 85,000 લખી કાઢું છું. પછી બિન કામગીરીના ખર્ચા, તો બિન કામગીરીના ખર્ચા પણ અંદર આપી દીધા. જો બિન કામગીરીના અન્ય ખર્ચા 35,000 છે, તો એ પણ લખી દઉં છું 35,000. હવે આપણે શું કરીશું કે આ રકમોનો સરવાળો કરી દઈએ. તો કે આ 3,25,000, 1,75,000, 85,000 ને 35,000, તો એનો સરવાળો કરીએ તો 6,20,000 થાય. 6,45 માંથી 6,20 માઇનસ કરવાના, તો 25,000 રૂપિયા આવે. કરવેરા પહેલાનો નફો કેટલો આવે છે? 25,000. પછી આપણે શું, તો કે દાખલામાં કરવેરો આપેલો છે, તો દાખલામાં કરવેરાનો દર આપેલો છે 30%. તો 30% આપણે લખી લઈ લેવાના. તો 30%, 25,000ના 30%, 25,000 × 30%, એટલે 25,000 × 30%, 7,500 રૂપિયા માઇનસ બરાબર 17,500. તો આ 17,500 કરવેરા પછીનો નફો આવ્યો. તો 17,500 અહીંયા આગળ આપણું જે સૂત્ર છે ને, કરવેરા પછીનો ચોખ્ખો નફો, અહીં 17,500 લખી દેવાનું. તો 17,500 × 100 ÷ 6,00,000, તો 2.91, પછી 6,6,6,6,6 આવું આવે છે. તો ટકામાં ફરી એકવાર જોઈ લો, 17,500 × 100 ÷ 6,00,000, તો બસ 2.91666,6,6,6,6 આવું આવે છે. તો 2.91 પછી આ 6,6,6,6 છે, 50 કરતાં વધારે છે પોઈન્ટ, કે તો 91 જગ્યાએ 92 થઈ જાય. તો 2.92%, તો આપણા ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણને મળી ગયો. હજુ એની અંદર પણ બીજો ક્વેશ્ચન છે, તો આપણે એની અંદર આગળ વધીએ. તો આપણે સૂત્ર તો જે લખી જ કાઢ્યું હતું આ દાખલામાં, તમે આગળ આપણે દાખલામાં ક્વેશ્ચન છે, પણ આ તમને ખાલી ચોખ્ખા નફાનો ગુણોત્તર કઈ વિગતો અંદર આવે છે થિયરીમાં, તે આપણે ખાલી નજર એક મારી લઈએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કદાચ પરીક્ષાની અંદર તમને થિયરીમાં ક્યારેક એવું પૂછાઈ જાય તો તમે આન્સર આપી શકો. આ જોયેલું હોય તો કે ચોખ્ખા નફાનો ગુણોત્તર શું કામ કરે છે, એટલે કે ચોખ્ખો નફો અને ચોખ્ખું વેચાણ વચ્ચેનો સંબંધ બતાવે છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધતા તમામ પ્રકારના ખર્ચા અને ઉપજો ધ્યાનમાં લેવાય છે. તો ચોખ્ખો નફો શોધતી વખતે આટલી વસ્તુ ધ્યાનમાં લેવાય છે. પછી જો ચોખ્ખા નફાનો ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્ર લક્ષી નફાકારકતા નક્કી કરી શકાય છે, અને ચોખ્ખા નફાનો ગુણોત્તર આવક પર આધારિત છે, તેનું વધતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે બરાબર, અને ઘટતું વલણ ઘટાડો દર્શાવે છે. એ ચોખ્ખા નફાનો ગુણોત્તર વધે તો સમજવાનું કે પરિસ્થિતિ ધંધાની સારી કહેવાય. હવે આ જ દાખલામાં આપણને ચોખ્ખા નફાનો એટલે એક બીજો દાખલો છે. તો દાખલાની રકમ છે, અને દાખલાની રકમમાં આપણને ફરી પૂછ્યું ચોખ્ખા નફાનો ગુણોત્તર.
હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછ્યો છે તો એનું પહેલા સૂત્ર લખ્યું. જો આ સૂત્ર કે કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તમારે ગણતરી આગળ ઘણી કરવાની હોય પણ મેઇન સૂત્ર પહેલાં લખી દેવા. તો કે કરવેરા ચોખ્ખું વેચાણ કેટલું છે? કરવેરા પછીનો ચોખ્ખો નફો તો આપણે અત્યારે હાલ પૂરતો નહીં શોધી શકીએ. તો વેચાણ પણ છે અહીં આગળ જો 39 લાખ વેચાણ પર જ છે નહીં, તો આ ચોખ્ખું વેચાણ જ છે. તો અહીં 39 લાખ બેઠા લખી દેવાના. એ આગળ લખી દઉં છું 39 લાખ બેઠા, 39 લાખ. હવે આપણે શોધવાનું છે કરવેરા પછીનો ચોખ્ખો નફો. તેના માટે ફોર્મેટ સેમ બેઠું, કોઈ ફેરફાર ના રહે. તો આ જે આગળ લખ્યું હતું હમણાં તે જ. તો વેચાણ કેટલું છે? તો કે 39 લાખ. તો હું તરત લખી જ દઉં છું કે 39 લાખ. બિન કામગીરીની આવકો, તો બિન કામગીરીની આવકો આપણે આની અંદર કઈ છે તે આપણે અંદર ધ્યાનમાં જોવાની. તો બિન કામગીરીની આવકમાં અરે જો રોકાણો પર મળેલું ડિવિડન્ડ, આ એક બિન કામગીરીની આવક છે. એ આપણે પોતે ધંધામાં કમાયા ના કહેવાય, એ બીજે ઇન્વેસ્ટ કર્યા પૈસા છે ને એનું વસ્તુ મળી, આવક મળી છે. એટલે આ રોકાણ પર મળેલું ડિવિડન્ડ એ બિન કામગીરીની આવક કહેવાય, 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયા અહીં આગળ લખી દઉં છું. 39 ને કેટલા? 40 લાખ. 40 લાખ શું કહેવાય? તો કે કુલ ઉપજ કહેવાશે. આ શોધી રહ્યા કુલ ઉપજ આપણે. તો હવે આપણે આગળ શું શોધીશું? તો કે વેચેલ માલની પડતર, એટલે કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને બિન કામગીરીના ખર્ચા. તો પહેલું જ આપણે સૌ પ્રથમ વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર આ દાખલો આપણે આગળ ગણી નાખેલો છે કે ત્યાં આપણે શોધી હતી, છતાં પણ તમને બતાવી દો કે વપરાયેલા કાચા માલની પડતર 25 લાખ ને પ્લસ મજૂરી 2 લાખ. તો આ બે વસ્તુ ભેગી કરીશું, વપરાયેલ કાચા માલની પડતર 25 લાખ ને મજૂરી 2 લાખ. તો ટોટલ 27 લાખ રૂપિયા થાય વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતરની જગ્યા પર અહીં આપણે લખી દેવાના 27 લાખ રૂપિયા. તો હવે આપણે શોધવાના છે કામગીરીના ખર્ચા. તો કામગીરીના ખર્ચમાં આપણે શું વહીવટી ખર્ચા, ઓફિસને ખર્ચા, વેચાણ વિતરણને ખર્ચા, લગતા ખર્ચા, કર્મચારી લાભના ખર્ચ, ઘસારો, માંડી વળેલ રકમ, આ બધું અંદર આવે. તો આની અંદર આપણે અત્યારે જેટલી વસ્તુ ઉપલબ્ધ છે તે આપણે લખીશું. તો પહેલું છે વહીવટી ખર્ચા, 1,75,000. તો જોઈ શકો છો વહીવટી ખર્ચા 75,000 રૂપિયા, સોરી વહીવટી ખર્ચા 1,75,000. તો વહીવટી ખર્ચ અહીં આગળ 1,75,000 છે, તમે 1,75 લખી દીધું. પછી વેચાણ ખર્ચા તમે જોઈ શકો, વેચાણ ખર્ચા 75,000 છે, તો વેચાણ ખર્ચા 75,000. પછી વેચાણ ખર્ચા, પછી ઘસારા સહિત કારખાના ખર્ચા 50,000, કારખાના ખર્ચ 50. તો ટોટલ આવ્યું 3 લાખ રૂપિયા. એને કામગીરીના ખર્ચા કહેવાય. તો 3 લાખ આ દાખલો આગળ આવી ગયેલો છે, એ જ વસ્તુ આગળ ગણતરી કરવાની. એમાં ખાલી આ ચોખ્ખા નફાનો ગુણોત્તર નહોતો શોધવાનો, બાકી આગળ આ બધી ગણતરી થઈ ગયેલી છે. આ માત્ર રિવિઝન જ છે એવું કહી શકું. પછી નાણાકીય ખર્ચા, નાણાકીય ખર્ચા આપણે કયા કયા છે તે જોઈ લઈએ અંદર આપણે. તો નાણાકીય ખર્ચની અંદર માત્ર ને માત્ર તમે જોઈ શકો બેંકને લગતી વિગતો હોય. તો લોનનું વ્યાજ છે 60,000 રૂપિયા. તો અહીં આગળ લોનનું વ્યાજ નાણાકીય ખર્ચમાં, લોનનું વ્યાજ 60,000 રૂપિયા છે. અને બિન કામગીરીના ખર્ચામાં શું છે? તો બિન કામગીરીના ખર્ચામાં અકસ્માતથી થયેલ નુકસાન છે 40,000. એ લખી દઉં છું, અકસ્માતથી થયેલ નુકસાન 40,000. તો અહીં લખું છું 40,000. હવે આપણે આનો સરવાળો કરવાનો. તો 27 લાખ, 30 એક 31 લાખ થાય છે. તો 30 ને 31 લાખ આ ટોટલ ખર્ચા, આ ટોટલ આવકો. ખર્ચામાંથી આવકોમાંથી ખર્ચા માઇનસ કરો
તો 9 લાખ રૂપિયા આવે છે. કરવેરા પહેલાંનો નફો આવ્યો, આ નફો. પછી કરવેરો 30% છે તો 9 લાખના 30% 9 × 27 = 27, 2,70,000, 9 × 7 = 63, 6,30,000. તો 6,30,000 કરવેરા પછીનો નફો તમને મળી ગયો 6,30,000. એ જ 6,30,000 અહીંયા મૂકવાના છે તમારે. તો 6,30,000 ગુણ્યા 100 ભાગ્યા 39 લાખ, તો 16.15. પછી 38 આવે છે, પણ એ 50 કરતા નાના છે, આમ છે આવું જોઈ લો, 15 38. પણ આપણે 38 50 કરતા નાના છે એટલે 16.15% બેઠા એવાની વાત લખી દેવા. તો આપણો દાખલો અહીંયા હવે પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થીના દાખલો મેં સમજાવ્યો, પૂરેપૂરી તમને ખબર પડી ગઈ હશે એવું હું સમજું છું. તો આ દરેક વિદ્યાર્થી આ વિડીયો જે છે, તો આવા દરેકે દરેક ચેપ્ટરના પૂરેપૂરા સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણ, તો દરેકના વિડીયો આપણે અપલોડ કરેલા છે તો યુટ્યુબ પર. પણ એની અંદર આપણે એપ્લિકેશન બનાવેલી છે, તો તમે એપ્લિકેશન તમે જો ડાઉનલોડ કરો છો પ્લે સ્ટોર પરથી મિતેશ ક્લાસીસ, તમને આખી એપ્લિકેશનમાં બધા જ વિડીયો તમને અક્ષરશઃ જોવા મળશે, પૂરેપૂરા દાખલા. કોઈ પણ દાખલો તમે ભણવાની ઈચ્છા થાય તો તમે એની અંદરથી કવર કરી શકશો. તો પ્લે સ્ટોર પર મિતેશ ક્લાસીસ સર્ચ મારશો તો તમને ચોક્કસ એ જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજું છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.